हेलो स्टूडेंट्स, गुड आफ्टरनून। स्टैंडर्ड सिक्स सेमेस्टर वन अपने आइडियल बुक नी भाग त्रण में वर्क करीए छे, बराबर। तो एमां जोई लईए इंडेक्स। इंडेक्स में आपणे अत्यारे जोई रह्या छीए अंग्रेजी विषय, जेमां यूनिट थ्री फोर्ट एंड वन जे पेज नंबर 75 पर छे। तो आजे आपणे जोईशुं पेज नंबर 77। पेज नंबर 77 पर आपणे सौ प्रथम आजनी तारीख लखी लईए। चलो जोईए प्रश्न नंबर 6। राइट आंसर बेस्ड ऑन ध स्टोरी ऑफ वालिया। हवे आपणे ગઈકાલે જે વાલિયાની સ્ટોરી સમજી હતી એના વિશે આપણે જવાબ લખવાના છે। તો પહેલો છે, વોટ વોઝ ધ રોબર્સ નેમ, જે લૂંટારો હતો એનું નામ શું છે? તો આપણે વાંચ્યું હતું, શું નામ હતું? વાલિયા। ધ રોબર્સ નેમ વોઝ વાલિયા। વિચ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ કેન રિપ્લેસ ધ અન્ડરલાઇન વર્ડ ઇન ધીસ સેન્ટેન્સ? અ રોબર એન્ટર્ડ માય હાઉસ એન્ડ લોટેડ અસ। તો રોબરની બદલે આપણે શું લખી શકીશું? થીફ, બરાબર ને, કે ચોર અમારા ઘરમાં ઘૂસ્યો અને અમારી લૂંટ કરી। એના પછી છે, વેર ડીડ વાલિયા લીવ, વાલિયા ક્યાં રહેતો હતો? તો જંગલમાં, બરાબર। વાલિયા લીવડ ઇન અ ફોરેસ્ટ। વોટ ડીડ વાલિયા ડુ? તો એમાં આપણે જવાબમાં લખીએ, વાલિયા લોટેડ અ પીપલ। નારદ મુનિ પાસ્ડ થ્રુ અ forest jungle mathi pasar thata tha and his advice changed the valia's life। eni salah thi valia nu jivan badli gayu। ખાલી જગ્યા પાસ થ્રુ ધ ફોરેસ્ટ કોણ પસાર થઈ રહ્યું હતું? હમણાં જ આપણે જોયું, નારદ મુનિ, ઓપ્શન એ। પછી છે, વાલિયા બીકમ શું બની ગયા તે? વાલ્મીકિ બની ગયા, ઓપ્શન એ। સંત વાલ્મીકિ રોડ ધ, એણે શેની રચના કરી છે? રામાયણની, ઓપ્શન બી। રાઇટ એક્શન વર્ડ્સ યુઝડ ઇન ધ પેરેગ્રાફ। પેરેગ્રાફમાં જે એક્શન વર્ડ એટલે કે ક્રિયાપદ યુઝ થયા છે એની લખવાનું છે। તો પહેલું આપણે લખીએ લીવડ, એના પછી જોઈએ લોટેડ, એના પછી આપેલું છે પાસ્ટ, એના પછી ચેન્જ, એના પછી આપેલું છે બીકમ, અને છેલ્લે લખીએ રોટ। ચલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 7। ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન। સાચો ઓપ્શન પસંદ કરીને આપણે ખાલી જગ્યા લખવાની છે। તો પહેલું છે, રામ ખાલી જગ્યા સ્ટોરી બુક યસ્ટરડે, જો યસ્ટરડે ભૂતકાળ છે તો રીડનું ભૂતકાળ રીડ લખવું પડે, બરાબર। પછી શીલા ખાલી જગ્યા અ ગુડ ડાન્સર, તો એમાં આર નો આવે, આર ક્યારે આવે? બહુવચન હોય ત્યારે। તો શીલા ઇઝ અ ગુડ ડાન્સર। પછી આઈ સાથે ઓલવેઝ શું આવે? એમ આવે, આઈ એમ યોર ફ્રેન્ડ। યુ, તો યુ સાથે શું આવે? વર આવે, બરાબર, વોઝ આવી શકે નહીં, યુ વર નોટ વેલ। પછી છે, રહીમ ખાલી જગ્યા ચોકલેટ્સ, તો રહીમ લાઇક્સ આવશે, શું કામ? કારણ કે તે સાદો વર્તમાન કાળ બતાવે છે એટલા માટે। હેતા ખાલી જગ્યા અ બુક લાસ્ટ યર, ભૂતકાળ બતાવે છે, તો રાઇટનું ભૂતકાળ શું લખવું પડે? રોટ। એના પછી છે, ધ્યેય ખાલી જગ્યા માય ફ્રેન્ડ્સ, તો ધ્યેય સાથે ઇઝ ન આવે, શું આવે ફરજિયાત? આર, ધે આર માય ફ્રેન્ડ્સ। નેહા ખાલી જગ્યા ટુ ડેલી લાસ્ટ નાઇટ, લાસ્ટ નાઇટ છે એટલે ભૂતકાળ, નેહા ખાલી જગ્યા ટુ ડેલી લાસ્ટ નાઇટ, જો લાસ્ટ નાઇટ કીધું છે એટલે ભૂતકાળ, તો ગોનું ભૂતકાળ શું લખશું આપણે? વેન્ટ। પછી છે, શાસી ખાલી જગ્યા વિયરિંગ અ બ્લેક શૂ, તો શું આવે? વોઝ આવે, કારણ કે એકવચન છે। આગળ જોઈએ, આઈ ખાલી જગ્યા ફાઇન ટુડે, તો શું આવે? આઈ સાથે શું આવે? એમ, શું કામ? કારણ કે ટુડે પૂછે એટલે કે વર્તમાન કાળ। પછી છે, આઈ ખાલી જગ્યા અ પેન્ટર, તો આઈ સાથે શું આવશે? વોઝ।
I was a painter. My green pencil is on the floor. પછી છે વી ખાલી જગ્યા ચિલ્ડ્રન તો વી સાથે શું આવશે આર. માય ફાધર વર્ક્સ ઇન ધ ઓફિસ. શું કામ? સાદો વર્તમાન કાળ છે એટલે. એલિશા એન્ડ જ્યોર્જ ખાલી જગ્યા ગુડ્સ ફ્રેન્ડ્સ તો શું આવશે? એલિશા અને જ્યોર્જ આર આવશે કારણ કે બહુવચન છે. શી ખાલી જગ્યા ઇટાલિયન રેસીપી ટુ તો શું આવશે? શી કુક્સ કારણ કે ત્રીજો પુરુષ એકવચન સાદો વર્તમાન કાળ. હી ખાલી જગ્યા અ ગેમ તો આપણે સાદું વાક્ય લખશું પ્લે. હી પ્લે અ ગેમ. ધ મેરમેડ ખાલી જગ્યા ધેર ઇન ધ સી તો શું આવે? મેરમેડ ઇઝ ધેર ઓન ધ સીઝ. પછી છે સી ખાલી જગ્યા પ્લેયર ઇન ક્રિકેટ ટીમ તો સી સાથે આવે ઇઝ. તારા સાથે શું આવશે? પુશ. તારા પુશ યલો બટન. ચલો આજે આપણે ક્વેશ્ચન નંબર 7 સુધી કમ્પ્લીટ કર્યું. આવતીકાલે જોશું ક્વેશ્ચન નંબર 8.